નમસ્તે, જયમા માતા. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પાઠ 6 લોહીની સગાઈ વિશે અભ્યાસ કરવાનો છે. અગાઉના પીરિયડની અંદર આપણે લોહીની સગાઈ વિશે પાઠમાં વાત કરેલી હતી, એમાં થોડુંક આગળ પાછું જોઈ લઈએ. અમૃત કાકી છે પોતાની દીકરી મંગુને દવાખાને મોકલવા માટે પોતાનું મન હા પાડે છે. પછી શું કરે છે? પોતાના દીકરાને આમંત્રણ આપે છે. પોતાનો દીકરો આવે છે. દીકરો જરા પણ આનાકાની કરતો નથી કે બેનને નથી લઈ જાડી, તમે સાચવજો, કાંઈ જ નહીં. એટલે અમૃત કાકીના મનમાં એવું થાય છે કે મારા દીકરાને મંગુની કંઈ પડી નથી. પછી મંગુને દવાખાને પણ લઈ જાય છે. પછી દવાખાને એનો સમય આપેલો હોય, કોઈ તારીખ આપેલી હોય, કોઈ સમય આપ્યો હોય, ત્યારે વાલીઓને મળવા જાવ, પોતાના સ્વજન વ્યક્તિ કે જે ગાંડા હોય એની સ્વજન વ્યક્તિ હોય, પોતાની વ્યક્તિ હોય, અને મળવા જવાનું હોય છે. હવે એકવાર એવું થાય છે, અમૃત કાકી પણ પોતાના મંગુને મળવા માટે જાય છે. બધા છૂટા છૂટા બેઠા હોય છે, જેની પરિચારિકાઓ છે, અને મેટરનો વાત કરે છે કે તમારા જે સ્વજનો છે, તમારા જે વ્યક્તિ છે, એને અમે આવી આવી સારવાર આપીએ છીએ, ટાઈમે જમવા આપીએ છીએ, ટાઈમે પથારી સાફ કરીએ છીએ. આ બધું અમૃત કાકી ધ્યાન દઈને સાંભળતા હતા, અને અલગ અલગ અમે એને સુવડાવીએ છીએ. એટલે અમૃત કાકી એવો પ્રશ્ન કરે છે કે મારી દીકરીને લાઇટ ચાલુ હોય તો ઊંઘ નથી આવતી, રાત્રે 2-3 વાર કપડાં ભીના કરે છે, તમે જોજો એ સતત ભીનામાં સૂતી રહેશે તો નવાયુ થઈ જશે. આવી ચિંતા પોતે વ્યક્ત કરે છે કે મારી દીકરીને આવી આવી સુવિધાએ મળે છે કે નહીં. પણ પરિચારિકાઓ વાત કરે છે એના ઉપરથી અમૃત કાકીને એમ થાય છે કે આસ મારી દીકરી અહીંયા સુખી છે. પણ અંદર જોવા દેવા માટે કોઈ વ્યક્તિને જવા દેતા નથી. એમાં એક જ રૂમની અંદર બધાને ભરી દીધા હોય, અને સહેજ અંતુ બારણું ખોલે છે ને, એમાંથી કોણ લોકી કરે છે? અમૃત કાકી જે લોકી કરે છે અને જોવે છે તો એકબીજાને મારતા હોય છે, આવું દ્રશ્ય જોઈ જાય છે. પછી એનું મન માનતું નથી. આપણા તમારા પાઠ્યપુસ્તક 43 પેજ નંબર પર છેલ્લો પેરેગ્રાફ જુઓ. અને મારી દીકરી છે એ વાડમાં સુમીએ છે, તો એ વાત કરી હતી મેં તમને કે ચોરીને દૂધમાં ચોરીને તમે આપજો, એને લઈને ચાવતા પણ આવડતું નથી. દૂધ ના હોય તો ગમે તે દાળ પણ ચાલે, એવું કઈ નહીં કે દૂધમાં તમે ચોળીને આપો. દૂધ ના હોય તો તમે દાળમાં ચોળીને ખવડાવશો તો પણ એ ખવડાવશે. ત્યારે પરિચારિકા કહે છે કે નહીં ખાય તો અમે મોઢામાં કોળી આપીને ખવડાવશું. અમૃત કાકીની કર્મ આ ફરી નજર માંડવાની મેટ્રિકની શક્તિ લુપ્ત થઈ હોય એમ એણે નીચે દ્રષ્ટિ રાખીને કહ્યું. સર, આટલી બધી પોતાની લાગણી, પોતાના લોહીના સંબંધ, એ અમૃત કાકીએ મંગો પ્રત્યે લાગણી દર્શાવી, એ લાગણી સામેના મેટ્રોન છે ને, એ આમ એનું હૃદય દ્રવી ઉઠી અને બધી ના પાડે છે. અમૃત કાકી એને દૈવો ભાવે છે, દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દાડે આપજો, કે એને દહીં બહુ જ ભાવે છે. તમે એને દહીં રોજ ન આપો તો કાંઈ નહીં, પણ 2-3 દિવસે દાળ એટલે 2-3 દિવસે એકવાર મારી દીકરીને તમે દહીં આપજો. એવું વધારાનું જે ખર્ચ થશે તો અમે આપીશું. કદાચ તમને એમ થતું હોય કે દહીં અમારે બધાને જમવા માટે આપવું પડે, તો તમારે જે વધારાનો ખર્ચ થતો હશે ને તે હું આપી દઈશ, પણ 2-3 દિવસે મારી દીકરીને તમે દહીં આપજો. ને એની ચાકરી કરતું હશે તો તેને પણ રાજી કરીશ, કે જો એને કોઈ સારી રીતે ચાકરી કરશે તો હું વધારાના પૈસા આપીને એને રાજી પણ કરવા માટે તૈયાર છું, પણ મારી દીકરીને તમે સાચવજો અને સાજી કરી દેજો. અમૃત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાને બહાર નીકળ્યા. અમૃત કાકી અને દીકરો એને આટલી બધી ભલામણ કરીને મૂકીને, આટલી બધી ભલામણ કરીને એ બંને બહાર નીકળે છે. બંનેમાં મોં પર શોકના વાદળ છવાઈ ગયા હતા, દુઃખના વાદળ છે છવાઈ ગયા. પોતાની દીકરીને માં છે છતાં પણ એની આવતી કરવા માટે તૈયાર થઈ ગઈ છે, આવા વિચાર છે ને અમૃત કાકીને આવે છે. મૂંગા મૂંગા ભાઈને બહાર ઉભેલા ઘોડા ગાડી બેસી હિલાઈ ગયા. મૂંગા મૂંગા બને દીકરો પણ નથી બોલતા, મા પણ બોલતા નથી, મૂંગા મૂંગા ઘોડા ગાડીમાં બેસી જાય છે. ગાડીના ડબ્બામાં પગ મૂકતા
અમરા કાકીને સાંભળી આવી ગાડીના ડબ્બામાં જ સ્વ બોલતા અમરા કાકીને સાંભળે છે દવાખાનામાં સુવા ખાટલો આપતા હશે યાદ આવે છે કે દવાખાનામાં સુવા અને ખાટલો આપતા હશે મંગુ નીચે સુઈ રહેતી નથી એટલે ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે કે કોઈ દિવસ અત્યાર સુધી આવડી જાય ત્યાર સુધીમાં મંગુ કોઈ દે નીચે સુધી નથી એને ખાટલો જોશે ખાટલો નહીં હોય તો એને ઊંઘ પણ નહીં આવે મનમાં થયું કે જો પોતાને અંદર જોવા જવા દીધા હોત ને તો બાળવણી કરવાનું રહી જાત ન જાત કે પોતાને કોઈને ઓરડામાં હોય તો નહોતા દેતા મૂકી જાય એટલે પૂરું પણ જો એને પોતે નમ્રત રાખીને એવું થયું છે કે મને જો ખાટલા અંદર જોવા માટે દીધો હોત ને અંદર જોવા ક્યાં સુવડાવે છે વ્યક્તિઓને તો હું જોઈ લઈ કે ખાટલો છે કે નહીં તો મારે આવી સવાલ રાખવાની જરૂર ન ઓરડીમાં ખાટલો ન જોત એટલે તરત સાંભળી આવો કે ઓરડીમાં ખાટલો જોત ને ન જોત ને તો તરત સાંભળી આવો કે ખાટલો છે કે નહીં પણ મેં જોયું તો નથી હવે મારે શું કરવું વિચાર કરે છે દવાખાનામાં કામ કરનાર માયાળુ છે આવી આવી બધી વાત કરે છે પરિચારિકાઓ એટલે અમૃત રાખીને એવું થાય છે કે દવાખાનામાં જે વ્યક્તિ છે ને લાગણીશીલ છે માયાળુ વ્યક્તિ છે એવી ખાતરી અમૃત રાખીને થઈ હતી પરંતુ એમને અંદર જવા દીધા નતા આવી સરસ મજાની વાતો કરતા હતા આમ એકબીજાને લાગણીની વાતો કરતા હતા એટલે અમૃત રાખીને એવું થયું કે માયાળુ વ્યક્તિ છે પણ એક અફસોસ રહી ગયો કે મને મંગુને ક્યાં સુવડાવવાની છે એ રોમ પણ એને બતાવ્યો નહીં એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનું ભૂખે વળી કાયદો કર્યો હશે કે શું આપણે બધાને જવા દેતા હશે આપણે જવાનું છે ત્યારે જ આવો કાયદો લાગુ પડ્યો હશે કયો કે પોતાના જે વ્યક્તિ મૂકી ગયા છે કઈ જગ્યાએ રહે છે એ જોવા દેવામાં આવશે નહીં એનો ટેકો આપતું હતું પેલું અધખુલું બારણું એનો ટેકો આપતું હતું કે ઓલું અધખુલું બારણું મેં જોઈ લીધું અધખુલા બારણાથી બધા વ્યક્તિ શું કરતા હતા ભૂતની માફક ભૂમની ગંદી જથ્થર વથ્થર ભૂખે મરી ગઈ હોય એવી બિહામણી ગાની સ્ત્રીઓ કે એવું એની નજરે પડી સહેજ જેમ તો બારણું ખોલ્યું ને તો એવું નજરે પડી ગયું કે જીથર વિથર જેમ તેમ વાળ આમ તેમ હોય અને ગાંધી સ્ત્રીઓ છે ને એની અંદર એકબીજાને તોફાન કરતી હોય એવું એની નજરે જોયું કોને અમૃત કાકી એ સાથે અમૃત કાકી મંગુ પોતાને ન જોવાના જોવાથી રડતી હોય તેવો સાથ સંભળાયો કે અમૃત કાકીને મંગુ પોતાની ન જોવાની રડતી હોય કે પોતાને ખાલી એવો એને અનુભવ થાય છે કે પોતાની આ મંગુ ન જોવે ને એટલે રડતી હોય ને એવો અનુભવ અમૃત કાકીને થાય છે એમની આંખમાં ત્યાં આંસુ ચાલ્યા બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી કેમ બહાર રડો છો કોઈને મેળ થઈ ગયું છે કાટલું વિચાર કરવાથી એને રડવું આવી જાય છે પછી અચાનક રડે છે ને ત્યારે બાજુમાં સ્ત્રી બેઠેલી હોય ને એને કીધું કેમ બા તમે રડો છો મેળ થઈ ગયું કોઈ મરી ગયું છે રાત્રે પોણા અગિયાર વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પડોશા કે રાત્રે પોણા અગિયાર વાગે ઘરે આવ્યા મંગુને મૂકીને ત્યારે એની પડોશા જે એની પિતરાઈ હતી કે તેની પિતરાઈ થતી હશે અને જાગતી હતી એમને માટે એને રસોઈ કરી રાખી હતી કે આવવાના છે મંગુના અમૃત કાકી એટલે એની પિતરાઈએ રસોઈ કરી રાખી હતી પરંતુ બની જઈને વાળ કરવાની ના કોણ પોતાના દીકરા અને અમૃત કાકીએ બંને શું કર્યું વાળ કરવાની ના પાડી દીધી સજ્જનના મરણને ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરવાની જીભ ન ઉપડે તેમ પડોશોને ખેંચકા ન કરવી પડોશમાં કોઈ મહિનો થઈ ગયો હોય કોઈ મૃત્યુ ભયમાં હોય અને પછી આપણે એને એવું ન કહી શકીએ કે હાલો ને તમે જમવા હાલો કેમ કે એનો શોખ હોય એનો દુઃખ હોય એનો વિયોગ હોય અને જમવા ન આવે એટલે પાડોશીને એમ કહે છે કે એને કોઈનું મૃત્યુ થઈ ગયું અને આપણે આગ્રહ ન કરી શકીએ ને એમ મેં પણ એના દીકરાને અમૃત કાકીને હું આગ્રહ કરી શકી નહીં ખેંચતા એને આગ્રહ કર્યો નહીં અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો બાકી એક જ વિચાર હંમેશા માટે ચાલતો મંગુ અત્યારે શું કરતી હશે મારી દીકરી મંગુ શું કરતી હશે પડે પડે એ વિચારો એના હૈયામાં વિંધી રહ્યા હતા કેટલી ઠંડી છે કેટલું વઢાળ્યું હશે પેશાબ કરી પલાળ્યું હશે તો એને ઘાઘરી અને પાથરનું બદલાયું હશે બસ એને એ જ વિચાર મને મંગુ શું કરતી હશે આવી ઠંડી છે કોઈ વઢાળ્યું હશે એને આવી ઠંડીની અંદર પથારી ભીની કરી હશે તો કોઈ
પોતાના કપડા બદલી દીધા હશે, પથારીને સુખી કરી દીધી હશે. જાણે મમ્મુ એમને બોલ સાંભળતી હોય ને તો બોલ, મમ્મુ કેવાય ને સામે જોઈને મમ્મુ બધી સાંભળતી હોય, બરબર બરબર સફા કર્યા કરે. બેટા પેશાબ ન કરતી, ઓડાળેલું ઢાંકી રાખજે, કે ઓડાળેલું છે ને ઢાંકીને રાખજે. આ શબ્દ સુતી વખતે કાયમ ઉચ્ચારતા છતાં મમ્મુ એને અમલ કરતી નહીં. આટલું રોજ બેટા પેશાબ નહીં કરતી, બેટા તારું પગ જે ઓઢેલું છે પાથરણું છે એ ઓઢીને રાખજે, તું ઉઘાડી નથી જતી. આ વારે વાર સુવાટાણે કરતા છતાં પણ એ બધું કરતી હતી. રાતે એને પેશાબ કર્યો હોત તો તેને ઘાઘરી અને પથારી બદલી નાખતા. એક એક રાત્રે કદાચ એની પથારી ભીની થઈ ગઈ હોય ને તો મંગુ હમણાં તાકી છે મંગુને બદલાવી રાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી સુવડ એવડી મોટી થઈને છતાં પણ એની ભેગી સુવડાવતા હતા, જેથી એ પેશાબ કરે તો તરત જ ખબર પડે, જાગી જાય ને એથી ભીનામાં સુઈ રહેવું પડે. ને જો એકલી સુતી હોય તો ભીનું થઈ જાય તો ખબર એને પડે, અમૃતાથી ઊંઘ આવી ગઈ હોય તો બાજુમાં સુવે તો કદાચ ભીનું થાય તો એને તરત નીંદર ઉડી જાય અને તરત જ એના કપડાં છે એ ચેન્જ કરી દે અને પથારી સૂકી કરી દે. એટલા માટે ભીગી સુડાવતા હતા. અમૃતાથી પોતાના પણ જેના વગર પથારી સુની સુની લાગતી હતી. મનમાં થયું મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી ઊંઘ આવી હશે, કે મારા ભેગી સુવાયેલી બિચારી સુ મારા ભેગી જને સુવડાવું છું અને અત્યારે એકલી હશે ને નીંદર આવતી હશે. એ સાથે એની આંખ બહાવરી બની પોતાની શોધતી હોય એમ એમને દેખરેખ એમણે ઈશ્વર કપાળ ફેરી ફૂટી એટલે આમ ફટકાર વીસ, એટલે કે ખાટલો હોય ને એનો આડો ભાગ હોય અને બે ઊભા ભાગ હોય ને એનો વચ્ચેનો ભાગ છે ને એને ઈસકી શું કહેવાય, એ ઈસમાં એને માથું પછાડ્યું. હું મા થઈને એ દવાખાને અડસેલી આવતી રહી એનાથી દુષ્કળ. એક હું મા થઈને મારી દીકરીનું ચાકરી ન કરી શકી, મા થઈને એને દવાખાને મૂકે, આવું એને દુષ્કળ ભરે છે, નાખવાથી હસુ આવી જાય છે. બહારના ખંડમાં સુતેલા દીકરાને પણ ઊંઘ આવી ગયો. બાજુમાં જે સુતેલો એનો દીકરો હતો ને બહાર ખટલો રાખીને ખંડમાં એટલે રૂમમાં એને પણ ઊંઘ આવ્યો. અને સોમા ભાગનું મંગુ માથે પાયા માયા ન હતી છતાં છાતી ઉપર વેદનાનો કાળો મીઠ પથ્થર મુકાઈ ગયો હતો, કે એનો દીક ભાઈ કહે છે સોમા ભાગની મંગુ સાથે માયા ન હોય કે મારી ચોથા ભાગની છઠ્ઠા ભાગની મારી દીકરી હતી એ મારી બહેન હતી એના પ્રત્યે હું માયા ન રાખી શક્યો, એના પ્રત્યે હું લાગણી ન રાખી શક્યો, હું દવાખાને મૂકી આવું. છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળ મીઠ પથ્થર મુકાઈ ગયો, કે એની વેદના ઉપર કાર્મેટ પથ્થર મૂક્યો. કાર્મેટ પથ્થર એટલે એવો નોકર પથ્થર હોય ને અને કાર્મેટ પથ્થર કહેવાય, કાર્મેટ પથ્થર છે ને એના બહેનના હૃદય ઉપર મૂક્યો. ના દુઃખ થતું હતું પણ મારી બેન માટે સાજી થઈ જાય તો બધું નિરાકરણ થઈ જાય એટલા માટે મૂકવા ગયો હતો. માના ગુસ્કા સાથેની આંખમાંથી પણ આંસુ આવ્યા, માની જે ગુસ્કા રડવાથી એના દીકરાને પણ આંસુ આવી ગયા. પોતાને આટલી જ વેદના થાય તો માને શું શું થતું હશે, કે એક હું ભાઈ છું છતાં પણ મને આટલી વેદના થાય છે તો એ તો મા છે, જન્મ આપનારી મા છે, લોહીના સંબંધવાળી મા છે, તો એને તો દુઃખ થતું જ હશે ને. વેદના મને આયાના માસ એવી ક્રૂર એવી જૂથી સતત ને સતત વેદના થતી હતી. અને તેના સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયું, અત્યાર સુધી એની મા પાસે ક્યારેય બેઠો નહોતો, બેનને ક્યારેય પૂછ્યું નહોતું. જ્યારે બેનને દવાખાને મૂકી એવા મા જે વેદના વ્યક્ત કરતી હતી ને એ વેદના જોઈને એ દુઃખ જોઈને દીકરાને પણ એનું દુઃખ થવા લાગ્યું, એની બેન માટે એના ભાઈને પણ દુઃખ થવા લાગ્યું. એનું અયું પુકારી ઉઠ્યું, માનું આ દુઃખ કોઈ ઉપાય ટાળવું જોઈએ, કે માનું આ દુઃખ છે ને કોઈ રીતે ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે, કે દીકરો થઈને હું આટલું ન કરી શકું ને એક બેન થઈને બેનની લાગણી જોઈને એક મા થઈને મારું દુઃખ દૂર ન, મારી મા છે હું એનું દુઃખ ન દૂર કરી શકું તો મારો દીકરો ન કહેવાય, હું એને દીકરો ન કહી શકું. એ સાથે એને અંતર પ્રતિજ્ઞા કરું કે હું મંગુને જીવતર સુધી સારી રીતે પાડીશ. ત્યારથી તેને પ્રતિજ્ઞા લઈ લીધી, મારી બેનને હું પાછી લઈ આવીશ, જ્યાં સુધી હું જીવીશ ને ત્યાં સુધી મારી દીકરી મારી બેનની હું ચાકરી કરીશ. વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં હોય તો હું જઈશ, તો મારી મારી વહુ છે કે જો મળમૂત્ર મારી દીકરીના મારી બેનના નહીં ધોવે તો હું જઈશ, આવી પ્રતિજ્ઞા એનો ભાઈ કરે છે. એ સાથે વેદનાની કાળમીઠ પથ્થરની છાતી ઉપર ખસે, જે કાળમીઠ પથ્થર મૂક્યો હતો ને એની બેન માટે એ હવે કાઢી નાખો,
કેવો મારી દી બેન છે એની ચાકરી કરવા સિવાય મારે બીજું કઈ કરવું નથી. હમણાં ત્યાં કે બીજું રૂસકું પડ્યું હોત ને તો દીકરાએ કરીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી સ્થાન પાડ્યો હોત કે જો એક જ ડુસકો ભર્યો બીજો ડુસકો ભર્યો હોત ને તો તરત જ દીકરાની જગ્યાએ એની મા પાસે જઈને કે મા તું ચિંતા કરમાં હવે હું મારી બેનની સેવા હું કરીશ. પરંતુ એ ઝંપી ગયેલું લાગ્યું એટલે હવે સવાર વાર એમ માની દીકરાએ ઊંઘવા આંખ બીજી ત્યાં થોડી વારમાં તેની આંખ મળી ગઈ કે ઊંઘવા ગયો ને તો થોડીક વારમાં જ એની ઊંઘ છે ઉડી જાય છે. વહેલી પરોડે સવારમાં ઘંટીમાં ઉપરાણાના મધુર અવાજ ગામમાં ગુંજી વહેલી સવારે 4-5 વાગે સરસ મજાના ઘંટીમાંના જે છાસ પડે એના વલોણાના મધુર અવાજ આવી રહ્યા હતા. ત્યાં ગામ આખાને વિંધી નાખે એવી ચીસા ચીસ અમરકારી કરી એકદમ થોડું ઘણું શાંત વાતાવરણ હતું. ખાલી વલોણાના છવાજ આવતા હતા એવા સવારના છરવા ગામાં સવારના પોરમાં આખા ગામને વિંધી નાખે ને એવી અમરત થકી ચીસ પડી. ધારો રે તાજો તાજો રે તાજો મારો મુંગુને મારી નાખે એ દોડો દોડો તાજો કે દોડો દોડો મારી મુંગુને બધા મારી નાખે છે. દીકરો ખટલામાંથી ઉછળી અને ઊભો થઈ ગયો અને પડોશી દોડી આવ્યા. કંટીઓનો વરોણા થઈ ગયા. દીકરો પણ ઉઠીને આવ્યો. પડોશી બધા ઉઠીને મમરત કાકી પાસે આવ્યા અને વરોણા થંભી ગયા. વરોણા પણ બંધ કરી દીધા અને જાણે સાંભળ્યું કે તાય હોય આવ્યા એવા ભબકી ગયા કે સામે જોયું હોય ને હવ હિમકા કરી લઈને માગડે છે. અમરત કાકીને મમ્મીની નાતમાં વલટાઈ ગઈ કે મારી દીકરી છે એને તમે સાવ સોંપી દીધી ભરી ગઈ નાતમાંથી વહી ગઈ વલટાઈ ગઈ વહી ગઈ આવો આવો અમરત કાકી બોલે છે. વિદ્યાર્થી મિત્રો આ કહેવાય મહિનો સંબંધ કે પોતાની દીકરી છે ગાંડી છે સાજી થવા માટે દવાખાને મોકલે છે છતાં પણ એની માને ઊંઘ નથી આવતી. એને પાડોશી જાગી જાય છે એનો દીકરો પણ જાગી જાય છે ત્યારે દીકરાને ભાન થાય છે કે મારી માની લાગણી કેવી છે. એટલા માટે મેં દવાખાને મૂકવા માટે ના પાડતા હતા. આ લોહીનો સંબંધ છે. આ માં છે માં તે માં બીજા બધા ઉગડાના વા ગમે એવી ગાંડી ઘેલી હોય ને તે માં કહેવાય. ભલે કાંઈ ન આવડતું હોય ખાય ગમે એ હોય પણ એનું નામ માં એ જ માં કહેવાય. એટલા માટે જ આ પાઠનું નામ લોહીની શ્રેષ્ઠી છે. વિદ્યાર્થી મિત્રો તમે વ્યવસ્થિત રીતે આ સમજી ગયા છો પાઠ. જો પણ ન સમજાય તો કોલ કરીને મને જણાવજો. અસ્તુ જય મા.